પાક વીમાની વાત હોય કે વ્યાજ માફીની વાત, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સંલગ્ન મુદ્દે કોઈ કામગીરી ન કરવામાં આવતા આખરે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજની મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોને દેવા માફી સહિતની કામગીરી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં વારંવારની રજૂઆત છતાં શા માટે ખેડૂતોના હિતની વાત સરકાર નથી કરતી તે અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજે ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ભુજની મામલતદાર કચેરીએ એકઠા થયા હતા અને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. કોંગ્રેસ ભુજ તાલુકા પ્રમુખ હરીશ આહિરે ચણચણ ન્યૂઝ સાથે વાત કરતા રજૂઆત અંગે માહિતી પૂરી પાડી હતી. આજે અમે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષના એક નેજા હેઠળ અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં તાલુકા મથકો ઉપર આવેદનપત્ર આપવાના હતા, એના ભાગરૂપે અમે ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કારણ કે આપ સૌ જાણી રહ્યા છો, જોઈ રહ્યા છો કે અત્યારે દિવસે ને દિવસે ખેડૂતોની સ્થિતિ બહુ દિનીય થતી જાય છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ એવું નિર્ધાર કર્યું છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ, એના અનુસંધાને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જ્યાં જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં આગળ કોંગ્રેસની સરકાર જો કે ખેડૂતોના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ભારતીય જનતા પાર્ટી શું કામ કોંગ્રેસ ખેડૂતોના દેવા માફ નથી કરતી, એના મુદ્દે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મામલતદારે એવું કીધું છે કે અમે સરકારશ્રીને તમારી રજૂઆત કરશું, પણ અમે એવું આજે છેલ્લા 4થી વખત અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. અને જો હવે જો સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે અને ખેડૂતોને જો પ્રોસેસનો ભાવ નહીં મળે, ખેડૂતોને વીમાની પાક વીમાની વાત હોય, આજે બેંકની અંદર તમે લોન લેવા માટે જાઓ, જો ખેડૂતના દીકરાને ખબર પણ ના હોય અને એનું પ્રીમિયમ કપાઈ જતું હોય, અને આજે એવી પરિસ્થિતિ છે કે આજે જ્યારે સાચી જ્યારે વીમાની ખેડૂતોને જરૂર છે, પાક નિષ્ફળ ગયા છે, એના માટે પણ અમે આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે એની તાત્કાલિક કચ્છની અંદર એનો સર્વે થાય અને તાત્કાલિક પાક વીમો મળે એવી મામલતદારને અમે રજૂઆત કરી છે અને મામલતદારે એવી ખાતરી આપી છે કે તાત્કાલિક આવી સમસ્યાનું અમે નિવારણ કરાવશું.